નમસ્કાર મિત્રો મજામાં ને તમે તેના પાયાના ખ્યાલો જેવા કે બિંદુ રેખા રેખાખંડ કિરણ વગેરે વિશે શીખી ગયા છો હવે આપણે ખૂણાની વાત કરીએ ખૂણો એટલે શું આપણી આસપાસ આપણે દરેક જગ્યાએ ખૂણા જોઈએ છીએ જેમ કે દિવાલમાં પડતો ખૂણો કોઈ વસ્તુનો ખૂણો કબાટનો ખૂણો ટીવીનો ખૂણો આપણે જ્યાં બેઠા હોય જ્યાં લખતા હોય બેન્ચનો ખૂણો તો આવા ખૂણાની ચર્ચા આપણે કરીએ અને એને વ્યવસ્થિત સમજીએ જુઓ અહીંયા એક પેટી દર્શાવેલી છે એ પેટીનું ઢાંકણ ખુલ્લું બતાવેલું છે અહીં એ બી સી ડી એ પેટીનો આગળનો ભાગ છે અને એ આર ક્યુ પી એ પેટીનું ખુલ્લું ઢાંકણ દર્શાવેલું છે હવે મિત્રો બરાબર ધ્યાન આપજો પેટીના ભાગમાં એડી રેખાખંડ જે છે એ એડી રેખાખંડને કલ્પના કરો કે તે એડી કિરણ છે તે જ રીતે ઢાંકણમાં જે એપી રેખાખંડ છે તેને કલ્પના કરો કે તે એપી કિરણ છે હવે આ બંને કિરણની આપણે વાત કરીએ એપી કિરણ અને એડી કિરણ આ બંને કિરણો એક જ બિંદુ એમાંથી નીકળતા કિરણો છે હવે એને આપણે બરાબર સમજીએ એ બિંદુમાંથી બે કિરણો નીકળે છે એપી કિરણ અને એડી કિરણ આ બંને કિરણો ભેગા મળી એક ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે ખૂણો પી એ એવું કહીએ છીએ આ ખૂણાને બીજી રીતે પણ ઓળખાવી શકાય એની વાત આપણે આગળ કરીએ જુઓ મિત્રો આપણે ખૂણો દર્શાવવા માટે હંમેશા જ્યાં આગળ ખૂણો પડતો હોય એટલે કે જે બિંદુ આગળ ખૂણો રચાતો હોય તે બિંદુ આગળ વક્રની નિશાની કરીએ છીએ હવે આપણે આને ટેબલ ટોપ પર સમજીએ જુઓ અહીં પી બિંદુમાંથી ત્રણ કિરણો નીકળે છે પીએ કિરણ પી કિરણ અને પીસી કિરણ તો અહીંયા કેટલા ખૂણા રચાશે હમ બરાબર તમે બરાબર સમજ્યા છો તો પીએ કિરણ અને પી બી કિરણથી આ ખૂણો રચાય છે એ જ રીતે પી કિરણ અને પીસી કિરણથી આ એક બીજો ખૂણો રચાય છે અને ત્રીજી શક્યતા વિચારીએ તો પીએ કિરણ અને પીસી કિરણની મદદથી આ એક મોટો ખૂણો પણ રચાય છે હવે અહીં આપણે એમ કહીએ કે અહીંયા કુલ ત્રણ ખૂણા રચાય છે તો ત્રણેય ખૂણાના આપણે ત્રણ અલગ અલગ રીતે નામ આપવા પડે જો આપણે એવું કહીએ કે અહીંયા ખૂણો પી રચાય છે તો આપણે ક્યાંક ખોટા પડીએ કારણ કે ત્રણે ત્રણ ખૂણામાં પી બિંદુ તો આવે જ છે તો આપણે ખૂણાનું નામ કઈ રીતે આપવું એના વિશે વાત કરીએ જો મિત્રો અહીંયા બીજી એક આકૃતિ આપેલી છે બી બિંદુમાંથી બીસી કિરણ નીકળે છે અને બી એ કિરણ પણ નીકળે છે એટલે કે બંને કિરણનું સામાન્ય ઉદ્ભવ બિંદુ બી છે સી એ બીસી કિરણ પણનું બિંદુ છે એ એ બી એ કિરણ પરનું બિંદુ છે તો આ ખૂણાનું નામ કઈ રીતે આપી શકાય તો આ ખૂણાનું નામ આપવા માટે આપણે સીથી શરૂઆત કરી શકીએ ખૂણો સી બી એ અને લખવા માટે ખૂણો સી બી એ આને બીજી રીતે પણ નામ આપી શકાય એથી શરૂઆત કરીએ તો ખૂણો એ બી સી ખૂણો એ બી સી અહીંયા આપણે જાણીએ છીએ કે બી બિંદુ આગળ માત્ર એક જ ખૂણો રચાય છે તેથી આને માત્ર ખૂણો બી એવું પણ કહી શકાય અથવા ખૂણો બી પણ કહી શકાય તો હવે મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કોઈપણ ખૂણાનું નામકરણ ત્રણ રીતે થઈ શકે ખૂણો સી બી એ ખૂણો એ બી સી અથવા તો ખૂણો બી કે જ્યાંથી બંને કિરણો ઉદ્ભવ થાય છે એ ખૂણાનું શિરોબિંદુ પણ છે અને બંને કિરણોનું ઉદ્ભવ બિંદુ પણ છે જુઓ મિત્રો હવે આપણે ખૂણાના અંદરના ભાગની વાત કરીએ એ જ ખૂણાની વાત છે ફરીથી ખૂણો સી બી એ છે બીમાંથી બંને કિરણો નીકળે છે બીસી કિરણ અને બી કિરણ હવે બી એ કિરણથી બીસી તરફના ભાગમાં આપણે જો શું કરેલું છે તો સ્કેચ સ્કેચપેનની મદદથી આપણે ટપકા ટપકા કરેલા છે ફરીથી સમજાવી દઉં બી એ કિરણથી બીસી તરફના ભાગમાં આપણે સ્કેચ સ્કેચપેનથી ટપકા ટપકા દર્શાવેલા છે હવે આપણે બીજી સ્કેચ પેનનો ઉપયોગ કરી અને બીસી કિરણથી બીએ એ તરફના ભાગમાં આપણે ટપકા દોરીએ જોઈએ શું થાય છે જો મિત્રો આપ જોઈ શકો છો કે પહેલાં આપણે વાદળી સ્કેચ પેનની મદદથી બી એ કિરણથી બી તરફનો ભાગ છાયાંકિત કર્યો એવી જ રીતે લાલ સ્કેચપેનની મદદથી બી તરફથી બી તરફનો ભાગ છાયાંકિત કર્યો હવે જો કેટલોક વિસ્તાર એવો છે કે જ્યાં આગળ બંને સ્કેચ પેનના ટપકા આપણે જોઈ શકીએ છીએ એ વિસ્તાર આપણે બરાબર સમજીએ તો એ વિસ્તાર છે ખૂણો સી બી અંદરનો ભાગ ફરીથી આ વિસ્તાર બરાબર સમજીએ આ વિસ્તાર જે છે કે જ્યાં બંને સ્કેચ પેનના ટપકા આપણે જોઈ શકીએ છીએ તે છે ખૂણો સી અથવા તો ખૂણો એ બી સીના અંદરનો ભાગ તેને બરાબર જોઈએ હવે આપણે સમજાઈ ગયું હશે કે ખૂણો સી બી અંદરનો ભાગ જે બંને સ્કેચ પેનના ટપકા સ્વરૂપે આપણે દર્શાવેલો છે આ કોઈ આરક્ષિત ભાગ નથી જે રીતે કિરણ અનંત અંતરે વિસ્તરેલું છે કિરણ બીસીને અનંત અંતરે વિસ્તારી શકાય કિરણ બી એને અનંત અંતરે વિસ્તારી શકાય તે જ રીતે ખૂણા સીબીએનો અંદરનો ભાગ પણ એ જ રીતે અનંત અંતરે વિસ્તારી શકાય જે રીતે આ ભાગ ખૂણો સીબીએનો અંદરનો ભાગ ગણાય છે તે જ રીતે તે સિવાયનો સમગ્ર ભાગ ખૂણો સીબીએના બહારનો ભાગ ગણી શકાય હવે આપણે ખૂણાની બહારનું અને અંદરનું બિંદુ સમજીએ અહીં એક ખૂણો આપણને આપેલો છે ખૂણો પી ક્યુ ખૂણો દર્શાવવા માટે આપણે વક્રનો ઉપયોગ કરીએ છીએ આ ખૂણાને ખૂણો આર ક્યુ પણ કહી શકાય એ આપણે જાણીએ છીએ અહીં એસ બિંદુ આપેલું છે જુઓ તો આ બિંદુ ક્યાં છે તો આ બિંદુ ક્યુપી કિરણ ઉપર આવેલું છે એટલે કે આ ક્યુપી કિરણ પરનો બિંદુ છે એનો અર્થ કે આ ખૂણાની ઉપર આવેલું બિંદુ છે બીજું એક બિંદુ આપેલું છે એક્સ બિંદુ આ બિંદુ ખૂણો પી ક્યુ અંદરના ભાગમાં છે તેવી જ રીતે ત્રીજું એક બિંદુ આપેલું છે ઝેડ બિંદુ આપણે કહી શકીએ કે જેડ બિંદુએ આ ખૂણો પી ક્યુ બહારના વિસ્તારમાં આવેલું છે એટલે કે ખૂણાની ઉપરનું બિંદુ ખૂણાની અંદરનું બિંદુ અને ખૂણાની બહારનું બિંદુ આ આપણે સરળતાથી સમજી શકીએ છીએ જુઓ મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન એક બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો તો આપણે આકૃતિ બરાબર જોઈ લઈએ આકૃતિમાં આપણને ચાર રેખાખંડો દેખાય છે રેખાખંડ એ રેખાખંડ બી રેખાખંડ સીડી અને રેખાખંડ ડીએ એવી જ રીતે ચાર ખૂણા પણ આપણે જોઈ શકીએ છીએ તો આ ચારે ચાર ખૂણાના નામ આપણે લખવાના છે તો આપણે એથી શરૂઆત કરીએ ખૂણો એ બી સી પછી બી થી શરૂઆત કરીએ ખૂણો બી સીડી પછી સી થી શરૂઆત કરીએ ખૂણો સીડી એ અને ડીથી શરૂઆત કરીએ ખૂણો ડી એ સી ખૂણો ડી એ બી આને આપણે બીજી રીતે પણ લખી શકીએ તે આપણે જાણીએ છીએ તો આને ઉલટી રીતે લખવા માટે ખૂણો સી બી એ ખૂણો બી ખૂણો એડીસી ખૂણો બી એ ડી આમ આ આકૃતિમાં કુલ ચાર ખૂણા છે ચારે ખૂણાનું નામ આપણે બબે રીતે આપી શકીએ એ ચારે ચાર ખૂણાના નામ આપણે અહીં લખેલા છે જોઈને મિત્રો આજે આપણે ખૂણો શિરોબિંદુ ખૂણો બનાવતા કિરણો એટલે કે એક ખૂણો બનાવતા ભુજ ખૂણાની અંદરનું બિંદુ ખૂણાની બહારનું બિંદુ ખૂણાની અંદરનો ભાગ આ બધી વસ્તુઓ શીખ્યા હવે આપણે કોઈપણ ખૂણાને કઈ રીતે નામ આપી શકાય એ પણ શીખ્યા દરેક ખૂણાને કુલ આપણે ત્રણ રીતે નામ આપી શકીએ એ આપણે જાણીએ છીએ તો આ ખૂણાને લગતા પ્રશ્નો આપ પાઠ્યપુસ્તકમાંથી જોઈને લખશો આભાર ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હાર ય ફાઇન વેરી ગુડ હવે આપણે આપણા પાઠ્યપુસ્તકમાંની એક્ટિવિટી છે એ કરીશું એ એક્ટિવિટી તમને સ્ક્રીન પર બતાવીશું અને ત્યારબાદ એ હું વાંચીશ તમારે ધ્યાનથી એ એક્ટિવિટીને જોવાની છે અને હું બોલું ત્યારે એ સાંભળવાનું પણ છે અને ત્યારબાદ એમાં જે બ્લેન્ક્સ આપી છે એટલે કે ખાલી જગ્યાઓ એ ખાલી જગ્યા તમારે તમારી જાતે જ કારણ કે તમને હવે ખ્યાલ આવી ગયો છે કે કેવા કેવા વાક્યો આપણે બનાવી શકીએ છીએ તો એ ખાલી જગ્યાઓ તમારે તમારી જાતે એ પાઠ્યપુસ્તકમાં નહીં પરંતુ તમારી નોટબુક્સની અંદર એ ખાલી જગ્યાઓ લખવાની છે તો મિત્રો આપણે આપણા પાઠ્યપુસ્તક ખોલીશું અને તમને સ્ક્રીન પર અહીંયા એ દેખાશે તો ધ્યાનથી એમાં જુઓ અને હું જે બોલું છું એને ધ્યાનથી સાંભળજો તો તમને આ એક્ટિવિટી મળી ગઈ હશે પેજ નંબર ટ્વેન્ટી નાઇન પર એક્ટિવિટી થ્રી અહીં તમને એક પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ એ આપણી જાણીતી સ્ટોરી છે તમે કદાચ સાંભળી હશે તમારા દાદીમાં કે મમ્મી પાસેથી વાલિયા લુટારાની વાત એ સ્ટોરી અહીંયા આપવામાં આવી છે અને સ્ટોરીની અંદર તમને કેટલીક બ્લેન્ક્સ આપવામાં આવી છે તમને મદદ મળી રહે એ માટે બ્રેકેટ્સમાં કેટલાક શબ્દો પણ આપવામાં આવ્યા છે જેની મદદથી આપ ખૂબ સરસ રીતે આ સ્ટોરીને કમ્પ્લીટ કરી શકશો તો ચલો મિત્રો ધ્યાનથી તમારે આ સ્ટોરી સ્ક્રીન પર જોવાની છે અને હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળવાનું છે ત્યારબાદ બ્રેકેટમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને એ બ્લેન્ક્સ તમારે પૂર્ણ કરી આખી સ્ટોરીને કમ્પ્લીટ કરવાની છે તો તૈયાર મિત્રો ધ્યાનથી સ્ક્રીન પર તમે જુઓ તમે વાલિયા લુટારાની વાર્તા જાણો છો અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો વાલિયા બ્લેન્ક ઇન્ટુ ધ બ્રેકેટ વોઝ વેર અરોવેર હી બ્લેન્ક ઇન્ટુ ધ બ્રેકેટ લીવ એન્ડ લિવડ ઇન અ ફોરેસ્ટ હી બ્લેન્ક into the bracket, loot and looted. People. So, people, blank, into the bracket, was, were, afraid of him. His family, blank, into the bracket, was, were, not happy with him. Once, Narad Muni, blank, into the bracket, passed, and pass through the forest his advice blank into the bracket change and changed valya's life valya the robber became valmiki the saint he blank into the bracket right rot the ramayana ધ્યાનથી તમે આ સાંભળ્યું અને વાંચ્યું પણ તો તમને આરામથી ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ ખાલી જગ્યામાં બ્રેકેટમાં તો તમારા જવાબ તૈયાર છે વેરી ગુડ તો ચાલો હવે હું આ પેરેગ્રાફ કમ્પ્લીટલી એક સ્ટોરીની જેમ જ વાંચીશ અને તમારે એ બ્રેકેટ્સ જે છે એને ભૂલી અને ડાયરેક્ટ તમારા આન્સર્સ જે મૂક્યા છે એની સાથે એ સ્ટોરી વાંચવાની છે અને ત્યારબાદ આ સ્ટોરી તૈયાર કરી અને તમે તમારા મિત્રને પણ કહી શકો છો તો ચાલો મિત્રો આપણે એના જવાબ ચેક કરીએ તો સ્ક્રીન પર ધ્યાન આપીશું Valya was a robber. He lived in a forest. He looted people. So, people were afraid of him. His family was not happy with him. Once, Narad Muni passed through the forest. His advice changed Valya's life. Valya, the robber, became Valmiki the saint. He wrote the Ramayana. ખૂબ સરસ મિત્રો મને ખ્યાલ છે કે તમારા બધાના જવાબ સાચા છે અને કેમ ન હોય આપણે ખૂબ મજા કરી આજે અને આ તો બધાના આનંદનો વિષય થયો તો આ વાર્તાને તમે તૈયાર કરી અને તમારા ક્લાસમેટ્સ જોડે ઘેર મમ્મી પપ્પા સાથે અને ભાઈ બહેન સાથે પણ તમે એને શેર કરી શકો છો તો મજા આવીને મિત્રો આવી જ મજા આપણે કરીશું આગળ પણ પરંતુ આજના ક્લાસ માટે બાય